આઝાદીના અમૃત મહોત્સવના રંગમાં રંગાયો દેશ. સુરતની હોસ્પિટલ પૂરું પાડશે માનવતાનું ઉદાહરણ. 75 વર્ષે 750 બાળકોની સર્જરી થશે વિના મુદ્દે. જી હા, આ સત્ય છે. ભારત દેશ સ્વતંત્ર થયો તેને 75 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે સુરતની કિરણ હોસ્પિટલ દ્વારા ખૂબ જ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે જટિલ બીમારીથી પીડાતા બાળકોને બીમારીથી મુક્તિ અપાવવા માટે સુરતની કિરણ હોસ્પિટલ 750 બાળકોના ઓપરેશન ફ્રીમાં કરશે. એક વર્ષ સુધી 10 વર્ષની ઉંમરના 750 જેટલા બાળકોની સર્જરી કરવામાં આવશે, જેમાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ, લિવર ટ્રાન્સપ્લાન્ટ, કિડની ટ્રાન્સપ્લાન્ટ, બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ જેવી સર્જરી. જો બાળકને જન્મજાત કોઈ બીમારી હોય તો તે પણ બાળકની સર્જરી થકી દૂર કરાશે. આ સર્જરી માટે 25 લાખ જેટલો ખર્ચ થતો હોય છે, પરંતુ કિરણ હોસ્પિટલ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત 750 જેટલા બાળકોની સારવાર તદ્દન મફત કરાશે. કિરણ હોસ્પિટલ તરફથી હર હંમેશ લોકોને ક્વોલિટી સારવારની સાથે સાથે કેવી રીતે સહયોગી થઈ શકીએ એ માટેનો પ્રયત્ન છે. દર્દી દાખલ હોય અને એને જો રક્તની જરૂર પડે તો દેશમાં કદાચ એક એવી હોસ્પિટલ હશે કે આખાય દક્ષિણ ગુજરાતની હોસ્પિટલોમાં દાખલ દર્દીને ફ્યુપમાં કિરણ હોસ્પિટલમાંથી રક્ત મળે. અગાઉ બિહારના નવાદા જિલ્લાના વારસલીગંજ પ્રખંડની સૌર પંચાયતના હેમદા ગામમાં રહેતી 2.5 વર્ષની ચહુમુખી કુમારી 4 હાથ અને 4 પગ લઈને જન્મી હતી. 30મી મેના રોજ બાળકીને સુરત લાવવામાં આવી હતી. સોનુ સૂદ ફાઉન્ડેશન દ્વારા આ બાળકીનો ખર્ચ ઉઠાવવાની જવાબદારી લેવામાં આવી હતી, પરંતુ સુરતની કિરણ હોસ્પિટલે એક પણ રૂપિયાનો ખર્ચ લીધા વગર મફતમાં આ જટિલ ઓપરેશન પાર પાડ્યું હતું. ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત.